જામનગર અને દેવભૂમિ દ્વારકા સાંસદ ખેલ મહોત્સવ 2024 નો ભવ્ય સમાપન સમારોહ સાંજે પ્રદર્શન મેદાન જામનગર ખાતે યોજાયો હતો. સાંસદ ખેલ મહોત્સવ 2024 ને લોકોનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. હાલાર પંથકના પ્રજા વત્સલ સાંસદ પૂનમબેન માડમની પ્રેરણાથી યોજાયેલ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયાના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા જામનગર દેવભૂમિ દ્વારકા સંસદ ખેલ મહોત્સવ 2024ને લોકોના બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. સમાપન કાર્યક્રમ સમારોહમાં પ્રખ્યાત લોકગાયક કલાકાર જીગરદાન ગઢવી અને આરજે દેવાંગની હાજરીમાં કલ્ચરલ ઇવેન્ટ યોજાયો. આ ઉપરાંત પ્રસિદ્ધ બોલિવૂડ અભિનેત્રી દિશા પટની પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. આ સમાપન સમારોહ દરમિયાન ખેલ મહોત્સવની ફાઇનલ ક્રિકેટ મેચ પણ રમાઈ, જેમાં ઓખામંડળ દ્વારકેશ અને રામ 11 ગડુ ટીમ વચ્ચે રોમાંચક ક્રિકેટ જંગ ખેલાયો. આમ પૂનમબેન માડમની ખેલ મહોત્સવની પહેલને જામનગર લોકસભા મત વિસ્તારના જનતાને બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. સંસદ ખેલ મહોત્સવ 2024માં વિજેતા થનારા ખેલાડીઓને સંસદ પૂનમબેન માડમના હસ્તે સર્ટિફિકેટ અને ટ્રોફી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત આ કાર્યક્રમના સૌનો ઉત્સાહ વધારવા તથા જામનગર વાસીઓના મનોરંજન માટે ભવ્યાથી ભવ્ય આતિશબાજી અને રંગારંગ કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું. આ વખતે આ મહોત્સવમાં વિવિધ વયજૂથના 82,000 જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રેકોર્ડ બ્રેક 382 જેટલી ટીમો સહભાગી બની હતી. આ મહોત્સવમાં કબડ્ડી, એથ્લેટિક્સ, ખો, વોલીબોલ જેવી રમતોની સાથે સાથે પરંપરાગત રમતો જેવી કે રસ્સાખેંચ, કોથરા દોડ, લીંબુ ચમચી દોડ, સંગીત ખુરશી જેવી રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ખેલ મહોત્સવમાં સ્પર્ધાઓનું ગ્રામ્ય કક્ષા, શાળા કક્ષા, તાલુકા કક્ષા, ઝોન કક્ષા તેમજ લોકસભા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષલકાંત દેદિયા, ડેશ ટીવી, જામનગર. ખૂબ ઉત્સાહથી બધા જ નાગરિકોએ અને બધા જ રમતવીરોએ આ આખા આયોજનને પોતાનું આયોજન હોય એ રીતે આખું ક્યાંક સાર્થક કર્યું છે. ને એક સાંસદ તરીકે મારી એક જે લાગણી હતી એ લાગણીથી ક્યાંય વધારે મેં એક આહ્વાન કર્યું હતું કે આપણે એક આખું સાંસદ ખેલ મહોત્સવ ને આપણે પરિવર્તિત કરી એવું વાતાવરણ આપણે બનાવીએ. અને હું હાલારના સર્વે નાગરિકો અને ખાસ કરીને રમતવીરોની આભારી છું કે એ પ્રકારે એમણે આખું એટમોસ્ફિયર ક્રિએટ કરી અને સાંસદ ખેલ મહોત્સવ ને સાચા અર્થમાં એક ઉત્સવનું સ્વરૂપ આપ્યું છે અને એને સફળ કર્યું. હું એ બધાની આભારી છું કે આપણા યુવાનોને પ્રોત્સાહિત કરવા અને આ પ્રકારનું અહીં આયોજન છે અને એમને આવવાની લાગણી વ્યક્ત કરી. તમને જાણીને ખુશી થશે કે જામનગરનું આ સાંસદ ખેલ મહોત્સવ અત્યારે એક સેન્ટર ઓફ એટ્રેક્શન આપણા બધા રમતવીરોને લીધે અને નાગરિકોના ઉત્સાહને લીધે બધે બની ગયું છે. ઘણા બધા લોકો એવા છે જે સમગ્ર રાજ્યમાંથી ક્યાંક ને ક્યાંક મને આપ સૌ વતી અભિનંદન પાઠવે છે, આવવાની લાગણી ઘણા વ્યક્ત કરી છે અને આ પ્રકારનું આયોજન પોતાના ક્ષેત્રમાં કરવાની પણ વાત કરી છે. પણ હું એવું માનું છું, માનનીય પ્રધાનમંત્રીશ્રીનું આખું જે વિઝન હતું, વિચાર હતો, હું મોદી સાહેબનો ખાસ આ તકે આભાર એટલે માનીશ કે જો એમને મને આખું આ વિઝન ના આપ્યું હોત તો કદાચ આ પ્રકારે હું આયોજન ના કરી શક્યો હોત. એ એમનું જ આ વિઝન છે જે અહીંયા અને સાંસદ તરીકે એક આયોજક તરીકે મને એમ લાગે છે કે એ સાર્થક થતું હું જોઈ રહી છું. અહીંયા ખૂબ સરસ એક પરફોર્મન્સે ખૂબ મોટી સંખ્યામાં આપણા જ બે જિલ્લાના દીકરા દીકરીઓએ પાર્ટિસિપેટ કરી અને ખૂબ સરસ એક સાંસ્કૃતિક આપણી ઝાંખી આખી ગુજરાતની થાય એ પ્રકારે એમને એક પરફોર્મન્સ પણ આપ્યું. એટલે અહીંયા જે કંઈ પણ આજે બન્યું છે હું માનું છું કે આપણી આપણું જે આખો હાલારનો એક સ્પિરિટ છે, એક ખેલદિલીની જે ભાવના છે અને કોઈ પણ કાર્યમાં ઉત્સાહથી ભાગરૂપ રહેવું, એ સેવાકીય કાર્ય હોય, એ આવા કોઈ પ્રસંગો હોય કે આવા કોઈ આયોજન હોય, એમાં ઉત્સાહથી ભાગરૂપ રહેવું એ પ્રકારનું એક જે આખું વાતાવરણ છે એ વાતાવરણના દર્શન પણ અને આપણા ઈ ભાવના દર્શન, ઈ સ્પિરિટના દર્શન મને લાગે છે કે સાંસદ ખેલમાં